ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? તો મિત્રો, આજે આપણે વિવિધ રીતે સંખ્યાઓનો વિસ્તાર કરીને સરવાળાના દાખલા ગણવાના છે. એટલે કે જોઈએ સંખ્યાઓને લખવા માટેના ચાર જુદા જુદા રસ્તા શોધી કાઢો. ઉદાહરણ એક, 59 કેટલા અંકની સંખ્યા છે? 2 અંકની. 59, તો આ 59 આપણને અહીં સંખ્યા આપેલી છે. આ સંખ્યાનો જવાબ આપણે એવી રીતે શોધવાનો છે કે કઈ બે સંખ્યા એવી છે કે જેનો સરવાળો કરીએ તો 59 આવે. કઈ બે સંખ્યાનો સરવાળો કરીએ તો 59 જવાબ આવે, આપણે આ જવાબ લાવવાનો છે. તો જુઓ, આપણી સંખ્યા છે 59, આટલો આપણે જવાબ લાવવાનો છે. 50 + 9, 50 માં 9 ઉમેરી તો કેટલા થાય? 59, બરાબર ને? હવે જો બીજી સંખ્યા શોધી, 40 + 19, 40 માં 19 ઉમેરશું તો થશે 59. તમારો જવાબ એકદમ સાચો છે. હવે ત્રીજી સંખ્યા શોધો. 30 + 29, બરાબર? 30 માં આપણે 29 ઉમેરીએ તો કેટલો જવાબ આવે? 59. હજુ એક સંખ્યા શોધો. આપણે ચાર અલગ અલગ રીતે લખવાનું છે, જુદી જુદી. બોલો કઈ આવશે? હા, એકદમ સાચો જવાબ છે, તમે બરાબર સમજ્યા છો. 59 + 0, કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે સરવાળો કરીએ તો જવાબ શું આવે? એની એ જ સંખ્યા, બરાબર? અને ઉદાહરણમાં સમજ પડી ગઈ. બીજી સંખ્યા જુઓ, કેટલી આપેલી છે? 78, બરાબર? હવે આ સંખ્યાને આપણે ચાર અલગ અલગ રીતે શોધીશું. તો જુઓ, 78, બરાબર? ચાલો બોલો, જોઈએ શું લખશો અહીંયા આપણે. 78 + 0, બરાબર? હવે બીજું બોલો કઈ આવશે? 70 + 8 થશે ને? 70 માં 8 હોય તો 78. હવે 60 + 18, 60 માં 18 ઉમેરશો તો થશે 78, આપણો જવાબ થાય ને? હવે અહીંયા 50 + કેટલા આવશે? 28. તમને બરાબર સમજ પડી ગઈ લાગે છે. હવે જુઓ, 50 + 28, આપણે 50 માં 28 ઉમેરશું તો આપણો જવાબ આવી જશે કેટલા? 78. સમજ પડે છે? કેવી રીતે કરવાનું છે સમજાય છે? મજા આવે છે? આવે છે? તો ચાલો આગળ જોઈએ. 3 નંબરની સંખ્યા જુઓ, 103. આપણી સંખ્યા છે 103, બરાબર ને? ચાર અલગ અલગ રીતે શોધી કાઢવાનું છે, બરાબર ને? ચાલ, કઈ આવશે? કઈ બે સંખ્યા લઈશું જેનો સરવાળો 103 થાય? તમારો જવાબ એકદમ સાચો છે. 103 + 0, પછી કયા આવશે? 100 + 3. હવે આગળ બરાબર છે 90 + 13. હવે હજી એક સંખ્યા બાકી છે. કઈ બે આગળ કઈ સંખ્યા આવશે? કઈ બે સંખ્યા લઈશું કે જેનો સરવાળો 103 થાય? બરાબર છે 80 + 23. આપણે 80 માં 23 ઉમેરીએ તો કેટલા થાય? 103. સમજાઈ ગયું? 4 નંબરની સંખ્યા જુઓ, 162. કેટલી આપેલી છે સંખ્યા? 162. ચાલો બોલો. ઓ, તમને બધાને આવડે છે, સરસ. કઈ સંખ્યા આવશે આપણી પહેલી? 162 + 0. ત્યાર પછી 160 + 2, બરાબર ને? 160 માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 162. ચાલો આગળની સંખ્યા કઈ આવશે? 150 + કેટલા લખો અહીંયા? કઈ સંખ્યા આવશે? 12, બરાબર છે? હવે 140 + કઈ સંખ્યા આવશે અહીંયા? 22, બરાબર છે તમારો જવાબ? તમે બરાબર સમજી ગયા છો.
पांच नंबर की रकम जुओ 168 कई रकम आपेली छे 168 तो जुओ अहीं केटली संख्याओ आपणने आपी दीधेली छे अने आ खाली स्थान में आपणे संख्याओ शोधीने लखवानी छे तो जुओ 160 प्लस खाली जग्या छे बराबर आ स्थान खाली छे तो आ संख्या आपणे शोधवानी छे तो 160 માં આપણે કેટલા ઉમેરીએ તો 168 થાય બરાબર છે 160 માં આપણે 8 ઉમેરીએ તો 168 થાય એટલે કે 160 પ્લસ 8 બરાબર હવે આગળ જો 150 પ્લસ 18 તો 150 માં આપણે 18 ઉમેરીએ તો કેટલા થાય 168 હવે અહીંયા હવે આગળ જુઓ અહીં ખાલી જગ્યા પડી છે પ્લસ 68 તો આપણે 68 માં કેટલા ઉમેરશું તો આપણને 168 જવાબ મળે કઈ સંખ્યા હશે કઈ સંખ્યા હશે તો જુઓ આપણી સંખ્યા છે 168 બરાબર અહીંયા 68 આપેલા છે આપણે આ ખાલી સ્થાનની સંખ્યા શોધવાની છે તો આપણે શું કરશું 168 માંથી 68 માઈનસ કરીશું તો 168 માઈનસ 68 આ 100 ના ખાલી સ્થાનમાં આપણે 0 લખીશું બરાબર હવે 8 માંથી 8 બાદ કરીશું તો 8 માંથી 8 બાદ કરીએ તો 0 6 માંથી 6 બાદ કરીએ તો 0 1 માંથી 0 બાદ કરીએ તો 1 માંથી 0 બાદ કરીએ તો 1 કેટલો આવ્યો અહીંયા જવાબ 100 તો આ 100 આપણો જવાબ આવ્યો તો આ 100 ને આપણે 68 માં ઉમેરશું તો આપણો જવાબ આવશે 168 થશે ચલો ચેક કરી જોઈએ 100 प्लस आपने 168 શોધવાનો છે તો 100 પ્લસ કેટલા કરશું 68 બરાબર 100 ના ખાલી સ્થાનમાં શું લખશું 0 બરાબર ચાલો 0 માં 8 ઉમેરીએ તો 8 0 માં 6 ઉમેરીએ તો 6 1 માં 0 ઉમેરીએ તો 1 માં 0 ઉમેરીએ તો 1 આવી ગયો આપણો જવાબ 168 તો 100 માં આપણે 68 ઉમેરીએ તો આપણો જવાબ આવે 168 તો અહીં ખાલી સ્થાનમાં કેટલા લખશું 100 બરાબર તો 100 પ્લસ 68 તો 100 માં 68 ઉમેરશું તો આપણો જવાબ આવશે 168 સમજાઈ ગયું ચાલો આગળ જુઓ 120 પ્લસ ખાલી જગ્યા આ ખાલી સ્થાન આપણે શોધવાનું છે તો કેવી રીતે કરશું તો જુઓ આપણી સંખ્યા છે કેટલી 168 120 ને આપણે માઈનસ કરીશું એટલે કે 168 માઈનસ 120 ચાલો ગણીને રાખો 8 માંથી 0 બાદ કરીએ તો 8 માંથી 0 બાદ કરીએ તો 8 6 માંથી 2 બાદ કરીએ તો 6 માંથી 2 બાદ કરીએ તો 4 1 માંથી 1 બાદ કરીએ તો 1 માંથી 1 બાદ કરીએ તો 0 કેટલો આવ્યો આપણો જવાબ 48 તો આપણે 120 માં 48 ઉમેરીશું તો આપણો જવાબ આવશે 168 જોઈ લઈએ આવે છે કે નથી આવતો ચાલો ચેક કરીએ 120 પ્લસ 48 કોના ખાલી સ્થાનમાં શું લખશું 0 બરાબર 120 પ્લસ 48 0 માં 8 ઉમેરીએ તો કેટલા થાય 0 માં 8 ઉમેરીએ તો કેટલા થાય 8 2 માં 4 ઉમેરો કેટલા થશે 2 માં 4 ઉમેરીએ તો 6 1 માં 0 ઉમેરો 1 માં 0 ઉમેરીએ તો 1 બરાબર આવી ગયો આપણો જવાબ કેટલો આવ્યો 168 બરાબર છે તો 120 પ્લસ કેટલા લખશું અહીંયા 48 બરાબર 120 પ્લસ 48 બરાબર ને તો 120 માં આપણે 48 ઉમેરીશું તો આપણો જવાબ આવી જશે 168 સમજ પડી ગઈ સમજાઈ ગયું તો તમે આ રીતે સંખ્યાઓનો વિસ્તાર કરીને સરવાળાના દાખલા ગણી શકો છો તમે ગણજો તમને મજા આવશે હવે આપણે એક ઓરડો ઉકેલીશું તો જુઓ વર્તુળમાં 1 2 3 4 5 અને 6 સંખ્યાઓ એવી રીતે લખો કે આકૃતિની દરેક બાજુએ લખેલા અંકોનો સરવાળો 12 થાય તો અહીંયા આપણને આકૃતિ આપેલી છે આ આકૃતિમાં વર્તુળ પણ આપેલા છે આ વર્તુળમાં આપણે 1 થી 6 સુધીના અંકોને એવી રીતે ગોઠવવાના છે કે તેની બધી બાજુનો સરવાળો 12 થાય કેટલો સરવાળો થવો જોઈએ
બાર થવો જોઈએ. બરાબર, ચાલો બોલો જોઈએ કેટલા લખશો. અહીંયા 1 થી 6 સુધીમાંથી કોઈ પણ અંકોને લઈને આપણે લખવાના છે, તો ગોઠવો કેટલા લખશો, 6. બરાબર, અહીંયા 1. બરાબર છે, હવે 6 માં 1 ઉમેરીએ તો કેટલા થાય, 7. 6 માં 1 ઉમેરીએ તો 7 થાય. તો આપણે 7 માં કેટલા ઉમેરીએ તો 12 થાય. બોલો 5. તમારો જવાબ એકદમ સાચો છે. 6 ને 7, 7 ને 5, 12. મળી ગયો. હવે આ બાજુએ જુઓ, 6 આપેલા છે, આપણે 2 આ શોધવાના છે. બોલો કેટલા આવશે, શોધો શોધો, ગણતરી કરો કેટલા આવશે, કેટલા આવશે અહીંયા, 2. ચાલો 6 માં 2 ઉમેરીએ તો 8. તો 8 માં કેટલા ઉમેરીએ તો 12 થાય, તમે કીધું 2, તો મેં અહીંયા લખ્યા 2. તો 6 માં 2 ઉમેરીએ તો 8, 8 માં કેટલા ઉમેરીએ તો 12 થાય, કેટલા, એકદમ સાચો જવાબ છે 4. બરાબર, 6 ને 2 8, 8 માં 4 ઉમેરીએ તો કેટલા થાય, 12 થાય. બરાબર, હવે આ વર્તુળ શોધવાનું છે. અહીંયા પણ આપી દીધેલી છે સંખ્યા, અહીંયા પણ સંખ્યા કરી છે, આ આપણે શોધવાનું છે. બોલો, આ અંક પણ આપેલો છે અહીંયા, અને અહીંયા પણ અંક આપી દીધેલો છે વર્તુળમાં. આપણે આ વચ્ચેના વર્તુળની અંક શોધવાનો છે. બોલો કેટલા આવશે, આ 5 છે, 5 માં 4 ઉમેરીએ તો કેટલા થાય, 5 માં 4 ઉમેરીએ તો 9, તો 9 માં કેટલા ઉમેરીએ તો 12 થાય, કેટલા, 3. બરાબર, તમારો જવાબ એકદમ સાચો છે. 5 ને 3 8, 8 માં 4 ઉમેરીએ તો 12. 5 ને 3 8, 8 માં 4 ઉમેરીએ તો 12 થાય. આવી ગયો આપણો 12 જવાબ. તો બધી બાજુનો સરવાળો કેટલો આવ્યો, 12. બરાબર ને, મજા આવી. તો મિત્રો, તમે પણ આવી રીતે આકૃતિ દોરીને અંકોની ગોઠવણી કરીને જાદુઈ સરવાળા કરી શકો છો. તો મિત્રો, અહીંયા એક કોયડો આપેલો છે, એ કોયડાનો ઉકેલ તમારે તમારી જાતે શોધીને તમારી નોટબુકમાં લખવાનું છે. બરાબર, જુઓ કોયડો, સરવાળો છે પાકો દોષ મારો, સરવાળો છે પાકો દોષ મારો, થાય ના કડી ઝઘડો અમારો, થાય ના કડી ઝઘડો અમારો, મને ગણી એને બોલાવો, મને ગણી એને બોલાવો, તપાસો કે છું હું સાચો, તપાસો કે છું હું સાચો. આ કોયડાનો જવાબ તમારે જાતે શોધીને લખવાનો છે તમારી નોટબુકમાં. બરાબર, લખશો ને મિત્રો, તમને જે મેં કોયડો કીધો છે બરાબર ને, એ કોયડાનો જવાબ કોને શોધવાનો છે, તમારે તમારી જાતે. બરાબર, તમને સમજ ન પડે તો તમે તમારા મમ્મી કે પપ્પાની પણ મદદ લઈ શકો છો. બરાબર, તો મિત્રો આપણે કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.